સરકાર દ્વારા મગફળી માટે ટેકાના ભાવોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ટેકાના ભાવના બદલે ખુલ્લા બજારમાં પોતાના મગફળીનું વેચાણ કરી રહ્યા છે. આને લઈને ગંજ બજારમાં વેપારીઓ સહિત અન્ય લોકોને મગફળીનું ઉત્પાદન ફળ્યું છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરાની બજારોમાં આ વખતે મગફળીની સારી આવક હોવાના લીધે ધાનેરાની બજારોમાં જાણે પ્રાણ ફૂંકાયો હોય તે રીતે ધાનેરાના વેપારમાં તેજી આવી છે. આમ તો સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકની સારી રકમ મળે તે માટે અલગ અલગ સીઝન પ્રમાણે ટેકાના ભાવે ખરી કેન્દ્ર શરૂ કરવામાં આવતા હોય છે. આ વખતે પણ ધાનેરાના સમારવાડા ગામ નજીક આવેલ સરકારી ગોડાઉન ખાતે 3 જેટલા મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 15 કરતા પણ વધારે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ વર્ષે સરકારી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની સંખ્યા નહિવત પ્રમાણમાં જોવા મળી છે. ધાનેરા તાલુકામાં મગફળી વેચાણ માટે 8000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી મગફળી ખરીદ કેન્દ્ર પર માત્ર 247 જેટલા ખેડૂતોની 16529 બોરીની આવક થઈ છે. જોકે આ વર્ષે ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને મળતા ટેકાના ભાવ કરતા બજાર ભાવ સારો હોવાથી ખેડૂતોએ ધાનેરા તેમજ અન્ય માર્કેટમાં પોતાનો મગફળીનો માલ વેચાણ કરી રહ્યા છે અને તેના લીધે ધાનેરામાં સરકારી ખરીદ કેન્દ્ર સૂનું જોવા મળી રહ્યું છે. ફરજ પરના વિસ્તરણ અધિકારીનું માનીએ તો શરૂઆતના દિવસોમાં એક પણ ખેડૂત આવ્યા ન હતા અને હવે છેલ્લા 1.5 માસ દરમિયાન સરેરાશ 3-5 ખેડૂતો આવી રહ્યા છે. ધાનેરા તાલુકાની અંદર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા અને અન્ન વિભાગ દ્વારા જે મગફળીની ખરીદી આ સાલ કરવાની હતી તે આ સાલ મગફળીની ખરીદી કરવામાં આવેલ છે અને જેના સેન્ટર સામરવાડા મુકામે રાખેલ છે 3-3 સેન્ટરો, જે બાબતે ઓક્ટોબર મહિનાની અંદર 18 વ્યક્તિઓ જે હતા ખેડૂતો એમના આવેલ છે અને નવેમ્બરમાં આવેલ છે લગભગ 229, કુલ 247 વ્યક્તિઓના આવેલ છે અને કુલ બોરીઓ 16529 બોરી અહીંયા આગળ આજ દિવસ સુધીનો માલ સામાનને આયાત થયેલ છે. ગત સાલ કરતાં આ સાલે કંઈક ઓછા પ્રમાણમાં આવકનો જાણવા મળેલ છે. હાલ 247 વ્યક્તિઓનું ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાલ અહીંયા આગળ 8000 જેવું રજીસ્ટ્રેશન થયું છે અને 247 ખેડૂતો આજ દિવસ સુધી આ સેન્ટરો ઉપર આવેલ છે. એક જ સેન્ટર હાલ ચાલે, કારણ છે તે મગફળીના ઊંચા ભાવના કારણે જે માર્કેટની અંદર સારા ખેડૂતોને ભાવ મળતા હોવાથી અહીંયા આગળ ખેડૂતોએ પોતે લાભ નહીવત લીધેલ છે. તો આ તરફ ધાનેરા ગંજ બજારમાં રોજિંદી 15000 જેટલી મગફળીની બોરીની આવક થતા કોરોના વાયરસ બાદ ફરી એકવાર ધાનેરાનું ગંજ બજાર ધમધમતું થયું છે. ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલન પર આધારિત તાલુકો છે. શરૂઆતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ધાનેરા ગંજ બજારમાં મગફળીની આવક ઓછી થતા વેપારીઓને ભારે મુશ્કેલી પડી હતી, પરંતુ આ વર્ષની વાત કરીએ તો મગફળીનો ભાવ સારો હોવા છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 લાખ જેટલી મગફળીની આવકમાં વધારો થયો છે. સાથે સાથે ધાનેરાનું ગંજ બજાર ધમધમતા ધાનેરા શહેરના અન્ય વેપારીઓને પણ તેનો ફાયદો થયો છે. વેપારીઓ મજૂરો પેઢીના મહેતા આજની તારીખમાં મગફળીની આવક અમારી 4 લાખથી ઉપરની થઈ ગઈ છે અને અમારી ધારણા પણ થોડી વધારે છે. એનું મેઇન કારણ છે બજાર ભાવ, જે સરકારશ્રીના ટેકાના ભાવ કરતાં જે અમારા માર્કેટ યાર્ડની અંદર જે પ્રાઇવેટ ખરીદીઓ છે એનું બજાર સર ઊંચા છે અને લગભગ 100-150 રૂપિયાનો ડિફરન્સ પડે છે. એટલે ખેડૂતોની જે આશા અપેક્ષા ભાવથી બંધાયેલી હોય આવક ઉપજ પ્રમાણે એ રીતે ખેડૂતોનો અમારે ત્યાં હાલ ઘસારો સારો છે. અને આ કોવિડની અંદર ખેડૂતોએ જે ખેતી કરી અને જે સોના જેવી ઉપજ કરી છે, જે અમારા યાર્ડમાં અમારા ધાનેરા તાલુકામાં જે વ્યવસાય રોજગાર છે એમાં એક સારો મોટો ગ્રોથ મળે એમ છે. અને ગઈ સાલ કરતાં આ સાલ હાલ અમે લગભગ 1.5 લાખ બોરીની આવકમાં પ્લસમાં ચાલીએ છીએ. હાલ અમારી પણ એક ધારણા છે કે હજુ ડિસેમ્બર મહિનો જે મગફળીની આવકનો જે સ્ત્રોત છે એ હજુ કન્ટિન્યુ ચાલુ રહેશે અને 1.5 થી 2 લાખની આવકની શક્યતાઓ છે. પ્લસમાં જે સરકારશ્રીમાં અમારા પશુ સબિયાડમાં જે નિયમિત ટોકન ભાવે જે ખેડૂતોનો માલ સપ્લાય થાય છે એમાં ખેડૂતોને ક્વોલિટી ક્વોન્ટિટી સાથે ક્યાંકને ક્યાંક ખેડૂતને ત્યાં પણ મોટો ફાયદો મળે છે. અને અમારા યાર્ડમાં જે જાહેર હરાજી જાહેર ઓક્શનથી જે અમારી પ્રવૃત્તિઓ છે એ જે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, સરકારની સૂચના હોય, ખેડૂત ભાઈનું આરોગ્યનું, અમારા વેપારીનું આરોગ્ય, અમારો પોતાનું, એ દરેક બાબતે જે કોરોનામાં અમને સાથ સહકાર અને અમારા જે ધગજથી મહેનત કરીએ છીએ એમાં દરેકના સૂચનો ગાઈડલાઇન અને દરેકના આમાં પ્રત્યે લાગણી છે, એનાથી અમારો યાર્ડ અને અમારા વેપારીઓમાં એક મોટી ખુશી છે. જીપડાના ચાલક
ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિતના લોકોને ધાનેરાગંજ બજારની મગફળીની આવક ફળી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સારું થયું હતું અને મગફળીના ભાવો પણ સારા હતા. આ ઉપરાંત સરકાર દ્વારા જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા હતા તે ભાવો અને ખુલ્લા બજારના ભાવોમાં ખૂબ જ ઓછો તફાવત હતો, જેને પગલે ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરીને રોકડા નાણાં મેળવવા માટે કરીને ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.